સ્વાદ મુખ્ય સમાચાર પર નજર કરીએ. અમદાવાદના ઉત્તર ઝોન દ્વારા કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં દબાણ કરેલા અને અડચણવાળી જગ્યાઓને દૂર કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં પણ મોટા રસ્તા ઉપર દબાણ ધરાવતા એકમોને હટાવવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી. મેગાસિટી અમદાવાદ હવે જાણીકે નવા રંગરૂપમાં જ ઢોળાઈ રહ્યું છે. થોડા જ મહિનાઓ પહેલા અમદાવાદ આડીધર પાર્કિંગ કરેલા વાહનો અને ઠેઠે દબાણ કરેલા આવાસો અને જગ્યાઓથી પીડિત હતો, પરંતુ આજે સ્થિતિ ખૂબ જ અલગ બનવા પામી છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની નિગરાનીમાં ખૂબ જ અસરકારક રીતે કાર્યવાહી દરેક ઝોન પ્રમાણે હાથ ધરવામાં આવી છે. તો અમદાવાદના કોર્પોરેશનના ઉત્તર ઝોન દ્વારા સરદારનગર વોર્ડમાં ગેરકાયદેસર રીતે અને દબાણ ધરાવતા એવા તમામ આવાસો અને એકમો પર તબાહી મચાવવામાં આવી છે. દબાણ કરતા એકમો અને આવાસો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આવનારા દિવસોમાં પૂર્વ ઝોન મહત્વની એક તમામ જગ્યાઓ કે એકમો જેમના લીધે ટ્રાફિકની સમસ્યામાં વધારો થાય છે તેમને પર કારસો રચવાની પૂરતી તૈયારીઓ પણ કોર્પોરેશન દ્વારા કરી લેવામાં આવી છે. ઇલેક્શન વોર્ડ સરદારનગરમાં નાના ચિલોડા પાસેનો આ પ્લોટ છે, જેમાં ઇલીગલ 10 રૂમો અને એક મોટો બંગલા પ્રકારનું બાંધકામ છે, જેને કોર્પોરેશને કાયદેસર 260 હેઠળની નોટિસો આપી અને તોડવાની કામગીરી આજરોજ ચાલી છે. આજની કામગીરીમાં સ્થાનિક પોલીસ સ્ટેશન, DCP બરગુજર સાહેબ અને બીજા તમામ સ્ટાફનો પણ સહકાર અને પોલીસ મદદ મળેલી છે. આગામી દિવસોમાં કોર્પોરેશનની આ ઝુંબેશ સતત ચાલુ રાખવાની છે. જ્યાં પણ આવા ઇલીગલ બાંધકામો છે એની કાયદેસરની નોટિસોની પ્રક્રિયા પૂરી કરી અને એ તોડવાની કામગીરી કોર્પોરેશન હાથ ધરેલી છે. જનતાને એક જ સંદેશ આપવાનો છે કે ભાઈ, બને ત્યાં સુધી તમે કોઈપણ બાંધકામ કરો, કોર્પોરેશનની મંજૂરી, પૂર્વ મંજૂરી મેળવીને કરો, ઇલીગલ બાંધકામ ના કરો. આમાં એક નુકસાન થાય છે, બધાને નુકસાન છે. ગેરકાયદેસર દબાણો ઉભા કરીને જે રીતે ટ્રાફિકની સમસ્યાઓમાં વધારો થવા પામ્યો છે ત્યારે કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. ફરીથી ડિમોલિશનની કામગીરી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આવા ગેરકાયદેસર મકાનોને હટાવવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં પણ આમ કાર્યવાહી ચાલુ જ રહેવાની છે. ત્યારે તંત્ર જનતાને અપીલ કરી રહી છે કે ગેરકાયદેસર દબાણો કે જગ્યાએ કાયદેસર રીતે મકાનો રાખે અને દબાણ કરેલા આવાસો દૂર કરે. આજરોજ નાના જિલ્લાવાળા રોડ પાસે મુઠિયા ગામની સીમમાં સંજયનગરના છાપરા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો, મોટા મકાનો બનેલ છે, જે કોર્પોરેશન તેની ટીમ તેમના સાધનો સાથે આવેલ છે અને ઝોન 4 અને DCP શ્રી, ACP શ્રી તથા પોલીસના માણસો આશરે 100 જેટલા સાથે રાખી અને અહીંયા કોઈ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ન થાય એની તકેદારી રાખી અને અહીંયા ડિમોલિશનનું કાર્યવાહી ચાલુ છે. હાલમાં કોર્પોરેશને નક્કી કરેલા સ્થળો પર ડિમોલિશન ચાલુ છે. આગળ આવા જ્યાં પણ ગેરકાયદેસર બાંધકામો થયેલા છે અને કોર્પોરેશન આયોજન કરશે તે રીતે પોલીસ મદદ આપી અને આ ડિમોલિશન કરાવશે. આ પ્રકારે ગેરકાયદેસર દબાણો, ચણતરો કરીને લોકો ખૂબ જ મોટી રકમ ખર્ચી અને સરકારી જમીન ઉપર મકાનો બનાવે છે, પણ અંતે તેને કોર્પોરેશન કાયદેસર કાર્યવાહી કરી પોલીસની મદદથી એને હટાવે જ છે, જેથી લોકોએ આવી પ્રવૃત્તિથી દૂર રહી ગેરકાયદેસર દબાણોની પ્રવૃત્તિ ન કરવી જોઈએ તેવી પોલીસની અપીલ છે. કેમેરામેન સંકેત દાબેકર સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.